એક રાષ્ટ્ર એક વ્યક્તિ એક નામ ને લઈને એક મુહિમ છેડવામાં આવી છે, અને જે મુહિમ જેમના દ્વારા છેડવામાં આવી છે એ ગોલકચંદ્ર મિશ્રા આપણી સાથે ઉપસ્થિત છે. સબસે પહેલે મેં આપકો યે પૂછના ચાહુંગા, એક મુહિમ આપને સ્ટાર્ટ કી હૈ, એક રાષ્ટ્ર એક નામ એક વ્યક્તિ, મતલબ ક્યા કહેના ચાહતે આપ? જી, આપણે ઇન્ડિયન જો કન્સ્ટિટ્યુન્સી હૈ, અભી 70-73 સાલ હુઆ હૈ, સબ કુછ ચેન્જ હુઆ હૈ, લેકિન જો આપણે નામ હૈ ઉસકા કોઈ ફોર્મેટ અભી તક તય નહીં હો પાયા. તો ઇસકે લિયે આપણે દીનબંધુ ફાઉન્ડેશન કે ફાઉન્ડર ચેરમેન મેં ગોલકચંદ્ર મિશ્રા, બેસિકલી મેં ઓડિશા સે હું ઓર અમદાવાદ ગુજરાત મેં અભી રહેતા હું. તો ઓડિશા મેં મેરા જો નામ થા ગોલકચંદ્ર મિશ્રા થા, ઓર જબ યહાં પે આયા ઓર યહાં પે મેં અભી સેટલ હું, યહાં પે અપને બિઝનેસ હૈ, તો યહાં પે ફાધર કે નામ બીચ મેં રહેતા હૈ, તો ઇસીલિયે ગોલકચંદ્ર દીનબંધુ મિશ્રા હુઆ. તો મેરા જો ઇન ફ્યુચર મેરે બચ્ચે અગર ઓડિશા જાયેંગે તો ઉનકા જો નામ હૈ, મેરા ફાધર કા નામ બીચ મેં આતા હૈ, ગોલકચંદ્ર દીનબંધુ મિશ્રા હૈ, ઓર મેરા લડકે કા હૈ ધીરેન ગોલકચંદ્ર મિશ્રા. તો વહાં જબ પઢાઈ કરેગા ઓર કુછ વહાં પે કોઈ નોકરી કરે યા ફિર દૂસરે કોઈ સ્ટેટ મેં જાકે નોકરી કરે તો વો તકલીફ પડતા હૈ. તો ઇસીલિયે હરેક સ્ટેટ અગર ઇન્ડિયા એક હૈ, ઓર આજ હમ ડિજિટલ ઇન્ડિયા મેં જી રહે હૈં, 21મી સદી મેં હમ આજ જી રહે હૈં, તો અગર એક રાષ્ટ્ર એક વ્યક્તિ એક નામ હોગા, જૈસે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ સે લેકર ઉસકા એક ફોર્મેટ હોતા હૈ, પાન કાર્ડ હોતા હૈ તો ઉસકા એક ફોર્મેટ હોતા હૈ, ગાડી કા નંબર હોતા હૈ તો એક ફોર્મેટ હોતા હૈ, તો ઉસી કે હિસાબ સે આપણે જો ટ્રસ્ટ હૈ દીનબંધુ ફાઉન્ડેશન, વો એસે ગવર્મેન્ટ કે ઉપર એક ધ્યાન દેના ચાહતા હૈ કે એક રાષ્ટ્ર ઓર એક વ્યક્તિ એક નામ તો વો હોના ચાહીએ. તો ઉસકે લિયે મેં સાઇકલ લેકે દિલ્હી જા રહા હું 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ કે જન્મ જયંતી પે, વો આયરન મેન થે, અભી મેં ખુદ કો સાઇકલ મેન બના કે ઓલ ઓવર ઇન્ડિયા મેં સાઇકલ લેકે ઘૂમને કે લિયે ઓર ઇસ મુહિમ કો છેડ કે ગવર્મેન્ટ સે અપને ગુજારિશ કરતે કુ ઇસકો કુછ અપને એક રાહ દિખાએ. બિલકુલ, 31 ઓક્ટોબર આપને કહા કે આપ સાઇકલ લેકર જાને વાલે હો, તો સબસે પહેલે દિલ્હી મેં જાકર કિસસે મુલાકાત કરોગે, ક્યા બાતચીત કરોગે આપ? દિલ્હી મેં અપને મિનિસ્ટર હૈ સભી કો, મેને ઓલ ઓવર ઇન્ડિયા મેં સભી મિનિસ્ટર કો, સભી સ્ટેટ કા મિનિસ્ટર હૈ, ચીફ મિનિસ્ટર હૈ, ગવર્નર હૈ, ઇલેક્શન કમિશનર હૈ, ઇન્કમ ટેક્સ કમિશનર હૈ, સભી કો મેને લેટર લિખા હુઆ હૈ. તો દિલ્હી મેં જાઉંગા તો અમિત શાહ સાહેબ સે મુલાકાત કરને કા ઈચ્છા હૈ, નરેન્દ્ર મોદી સાહેબ સે મુલાકાત કરને કા ઈચ્છા હૈ, ઓર સેન્ટ્રલ મિનિસ્ટર જીતને ભી હૈ ઉનકો મેને લેટર લિખા હૈ. તો અગર આપણે યે મુહિમ મેં ઉનકો હેલ્ધી લગતા હૈ કે જરૂરી હૈ તો વો મિલને કે આપણે કો ચાન્સ દેંગે, નહીં તો ફિર આપણે તો ઇસકે ઉપર ઇતના હાવી હુએ હૈ કે યે આપણે કો સક્સેસ પાના હૈ. નામ અગર હમ તય નહીં કર પાતે તો આપણે કુછ નહીં હોતા હૈ. તો આપણે ઈચ્છા હૈ કે નરેન્દ્ર મોદી સાહેબ સે મિલને કા હૈ. બિલકુલ, એક રાષ્ટ્ર એક વ્યક્તિ એક નામ કે આપ બાત કર રહે હૈ, લેકિન આપ ક્યા કહેના ચાહતે હૈ કે મતલબ કિસ તરીકે કા વ્યક્તિ કા નામ હોના ચાહીએ, કિસ તરીકે કી ઉસકી સરનેમ હોની ચાહીએ? જૈસે આપણે ઇન્ડિયન કન્સ્ટિટ્યુએન્સી મેં અલગ અલગ સ્ટેટ હૈ, અલગ અલગ કલ્ચર હૈ, તો ઉસમેં જૈસે યહાં ગુજરાત ઓર મહારાષ્ટ્ર દોનો મેં ફાધર કા નામ મિડિલ નેમ મેં ચલતા હૈ. ઓર ગુજરાત મેં સબસે બડી પ્રોબ્લેમ હૈ, કોઈ કોઈ ડોક્યુમેન્ટ મેં સરનેમ આગે આતા હૈ, કોઈ કોઈ ડોક્યુમેન્ટ મેં સરનેમ પીછે આતા હૈ, ઓર ફિર કભી ભાઈ, લાલ, કુમાર એસે પ્રોબ્લેમ હોતા હૈ. તો એક અગર ફિક્સ ફોર્મેટ રહેગા, જૈસે તામિલનાડુ હો, તામિલનાડુ મેં ગાંવ કા નામ રહેતા હૈ ઓર શોર્ટ ફોર્મ રહેતા હૈ, કેરલા મેં ભી એસે શોર્ટ ફોર્મ ઇનિશિયલ નામ રહેતા હૈ, જો કે ઇન્કમ ટેક્સ પાન નંબર મેં શોર્ટ ફોર્મ ચલતા નહીં હૈ, ઓર બહોત સારે સ્ટેટ મેં શોર્ટ ફોર્મ કા નામ ચલતા હૈ, ઓર ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, વેસ્ટ બેંગલ, ઉસમે જૈસે એક નામ ફોર્મેટ હૈ સુભાષ ચંદ્ર બોસ, ઓર યહાં પે મોહનદાસ કરમચંદ ગાંધી, નરેન્દ્ર દામોદર દાસ મોદી. તો એ જો આપણે વેરિએશન હૈ નામ કા, અગર નામ પરફેક્ટ નહીં હોગા તો ડોક્યુમેન્ટ ડબલ ડબલ ડોક્યુમેન્ટ હોતા હૈ, બહોત સારે ઇલીગલી કામ હો સકતા હૈ, ડબલ વોટિંગ હોતા હૈ. મેરા ખુદ કા દો ઇલેક્શન કાર્ડ હૈ, એસે બહોત સારે લોગો કા દો ઇલેક્શન કાર્ડ હોતા હૈ. અગર ઇલેક્શન કાર્ડ હમ નહીં નિકાલતે હૈ, નામ કા અગર ફોર્મેટ એક તે હો જાયેગા તો બેંક એકાઉન્ટ સે લેકર ડબલ ડોક્યુમેન્ટ હૈ, ટેરરિઝમ હૈ, બહોત સારે ચીજ વો આપણે કો અચ્છા એક કામ કરકે દેગા.
બિલકુલ. તો આ હતા ગોલકચંદ્ર મિશ્રા, ખાસ કરીને અમદાવાદથી જે છે તે સાયકલ લઈને અને ખાસ કરીને દિલ્હી જવાના છે, અને ત્યાં જેટલા પણ મિનિસ્ટર્સ છે તેમની મુલાકાત કરીને અને આ પ્રકારની વાતચીત કરવાના છે કે જે એક નામનું ફોર્મેટ હોય તે કોઈપણ એક પ્રકારમાં રાખવામાં આવે, જેથી કરીને આવનારી જે પેઢી છે કે આવનારા જે જનરેશન છે તે લોકોને ક્યાંક ને ક્યાંક પોતાના નામના સુધારા વધારામાં તકલીફ ન પડે તેવું ગોલકચંદ્ર મિશ્રાનું કહેવું છે. કેમેરામેન રાકેશ ભરવાડ સાથે પ્રેમ ચોબે, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.